દર્શક મિત્રો, વર્તેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દબાણ હટાવો સેલ દ્વારા આજે કુંભારવાડા વિસ્તારમાંથી દબાણ હટાવાયું. ભાવનગર શહેરના છેલ્લા એક મહિનાથી અલગ અલગ વિસ્તારોમાં કમિશનર NV ઉપાધ્યાય સાહેબ તથા ડેપ્યુટી કમિશનર સાહેબ દ્વારા પોતાની હાજરીમાં ગેરકાયદેસર લારીઓ, કેબિનો, બાકડાઓ તથા ઓટલા રોડ ઉપર દબાણ કરાવવામાં આવ્યા હોય તેને પોતે જઈને સ્ટાફ દ્વારા તમામ દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા. ત્યારે આજે કુંભારવાડા શહેર વિસ્તારમાં વહેલી સવારથી જ કુંભારવાડા સર્કલ, માઢિયા રોડ, બાથાભાઈના ચોક, શીતળામાની ડેરી, પેપરવાળો ચોક, અવેડા પાસે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે દબાણ હટાવો સેલ કુંભારવાડામાં પહોંચતા લોકોમાં ભારે ડર લાગતા પોતપોતાના દબાણો લોકો પોતે હટાવી રહ્યા હતા. જ્યારે કમિશનર સાહેબ દ્વારા મોટાભાગનું દબાણ કરેલું જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે માઢિયા રોડ પાસે એક વ્યક્તિ દ્વારા સરકારી જમીન વાપરતા હતા અને તેની અંદર કડબનું વેચાણ કરી રહ્યા હતા, ત્યારે ત્યાંથી કડબ પણ જપ્ત કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જ્યારે રોડ ઉપર પ્લાસ્ટિક તથા કચરો ફેંકનાર પાસેથી પણ દંડ વસૂલવામાં આવી રહ્યો હતો. કેમેરામેન વિપુલ ડોડિયા, ભાવનગર જિલ્લા બ્યુરો ચીફ, મેહુલ સરવૈયા. અત્યારે કઈ જગ્યાએ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે? હાલમાં અમે કુંભારવાડા વિસ્તારમાં આવેલા હતા. અગાઉ એકવાર પ્લાસ્ટિક ને બધું જે વેસ્ટ હોય એ જપ્ત કર્યો હતો, એટલે ત્યાં ફરીથી જોવા આવ્યા હતા. પછી ત્યાંથી ચાલતા ચાલતા અમે આ બાતાભાઈ ચોકવાળા રોડ ઉપર આવ્યા. તો અહીંયા એક આ જગ્યા કોર્પોરેશનની છે, એમાં આ ફળ વેચતા હતા, એટલે એ બંધ કરાવીને અત્યારે આપણે સમગ્ર ફળ જપ્ત લઈએ છીએ. આપણી જે એસ્ટેટની ટીમ છે એને બોલાવીને કેટલી જમીન કોર્પોરેશનની છે, કેટલી જમીન દબાવેલી છે, કેટલું ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, તે બાબત તપાસ કરવા માટે આપણે સૂચના એસ્ટેટના અધિકારીને આપેલી છે. આગળ જતા રોડ ઉપરની અમુક કેબિનો હતી, તો લગભગ આઠ નવ કેબિનો ઉપાડી છે. જે શેડ આગળ બહાર કાઢ્યા હતા તે શેડ પણ દૂર કરવા માટે સૂચના આપેલી છે. અને જ્યાં થોડી ધમકી લાગી છે ત્યાં બે ચાર જગ્યાએ આપણે દંડ પણ ધમકી માટે કરીએ છીએ.